વેલકમ બેક ટુ માય ચેનલ. હું આજે તમને બતાવીશ લંડનમાં આવેલ ગ્રીનફોર્ડ એરિયામાં શ્રી જલારામ મંદિર. તો ચાલો મારી સાથે. શ્રી જલારામ મંદિર ગ્રીનફોર્ડ છેલ્લા 20 વર્ષથી સામુદાયિક આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી પાડે છે. આ મંદિરમાં 2010માં સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જાતિ રંગ સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના અને તે પછી મફત ભોજન આપવા સુધી લંબાવવામાં આવ્યું. મેયરની પહેલ દ્વારા અઠવાડિયામાં 3 વખત મધ્ય લંડનમાં બેઘર અને જરૂરિયાતમંદોને કાર્યક્રમ તેને સ્થાનિક શાળાઓ અને ફૂટબોલ ક્લબ સાથે જોડાણ કર્યું, જેથી કરીને રજાના સમયગાળા દરમિયાન શાળાના બાળકોને મફત ભોજન આપવા માટે અને તે ભૂખ્યા ન જાય તે માટે વર્તમાન લોકડાઉન પહેલા અઠવાડિયામાં 3000થી વધુ ભોજન પીરસવામાં આવતું હતું. તે વીરપુર નજીક ચરખાડી ગામ ખાતે લગભગ 500 બાળકોને સાપ્તાહિક ભોજન પૂરું પાડવાનો પ્રોજેક્ટ પણ હાથ ધર્યો હતો. ગુજરાતમાં 8000થી વધુ દર્દીઓ માટે મફત મોતિયાના ઓપરેશન તેમજ વિવિધ ડેન્ટલ કેમ્પને પ્રાયોજિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19ની વર્તમાન રોગચાળાએ તેની અવિભાજ્ય અને અકલ્પ્ય મુશ્કેલીઓ સાથે લોકડાઉનને પગલે લાવ્યું. પૂજાના સ્થાનો મહિનાઓ સુધી બંધ હતા, મંડળોને પરવાનગી ન હતી, સદાવ્રતની જેમ બેસીને ભોજન કરવાનું પણ બંધ થયું, તેથી મૂળભૂત રીતે મંદિરના તમામ પ્રવૃત્તિઓ થંભી જવા પામી હતી. સાચે જ કહેવાય છે ને કે જ્યારે એક દરવાજો બંધ થાય છે ત્યારે પ્રભુ હંમેશા બીજો દરવાજો ખોલે છે. ટ્રસ્ટી મંડળના સંશોધન અને ઝડપી મિટિંગો અને નિર્ણયોના પગલે જલારામ મંદિર વેમ્બલીના દેશી ધાબા દ્વારા શરૂ કરાયેલ કોવિડ-19 રિસ્પોન્સ ટીમ કિચન ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમને સમર્થન આપે છે. તેથી તેની ટોચ પર આ યોજનાએ દરરોજ 2500થી 3000 ભોજન પહોંચાડ્યું હતું અને ત્યારથી તમામ ફ્રન્ટલાઈન કામદારોને મંદિરના રસોડામાંથી દરરોજ 280થી 300 ભોજન વિતરિત કરવામાં આવતું હતું. Thank you.
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય, ટેક કેર.